વાનરભાઈ નાનકડા છે ચકલી જેવા અને ચાર ફૂટના ચકલીબેન છે એવું આપણે સપનું આવે છે એવું જોયું હતું ને પછી ચામાચીડિયું છે એ ચણતું હોય ફળિયામાં ચકલીની જેમ પછી સિંહ છે એ બટકું ભરી ઘેટાને છે સિંહને બટકું ભરી જાય છે ઘેટું અને ઘેટાથી સિંહણ ડરે છે આવું કંઈક આપણે સપનું જોયું કીડી બેન પાણી ભરે છે અને તો એ આપણી કલ્પના નું જે ગીત હતું એના અનુસંધાનમાં કેટલાક સવાલ જવાબ છે તો આપણે એ આગળ ભણીએ તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું તો મને કીડીબેન પાણી ભરે તે ગમ્યું તમે તમને કેવા કેવા સપના આવે છે તો મને તો અવનવા સપના આવે છે તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો એટલે આ વસ્તુ તમારે તમારી ઘરે કરવાની છે મમ્મીને એક સપનું જે સરસ મજાનું આવ્યું હોય એ સંભળાવવાનું છે હવે કવિતાના આધારે આપણે સાચો વિકલ્પ હોય ને એમાં પસંદ કરીને વાક્ય પૂરું કરવાનું છે ઘેટાએ સિંહને બટકું ભર્યું કે તે કે આવે કે તેથી આવે તેથી આવે તેથી સિંહણ નાસી ગઈ સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી હવે જો આખું વાક્ય મેં નીચે પૂરું કરીને લખ્યું છે કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો બધાને ગમતી હતી એવી રીતે બાળકે આંખ ચોડી એટલે આંખ દુખવા લાગી મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી આ કવિતામાં વાનર એક વેતનો અને ચીચી કરે છે એટલે આ કવિતાના અનુસંધાનમાં જ આપણે વાક્ય લખવાના છે હવે કવિતાના આધારે નીચે વાક્યો છે એ સુધારવાના છે તો પહેલું વાક્ય તો કવિતામાં પણ આવી રીતે જ આપ્યું છે કે ચકલી ચાર ફૂટની છે અને ઉપ કરે છે એટલે એ જ વાક્ય લખવાનું છે કીડી પાસે પાણીની ડોલ હતી કીડી પાસે પાણીની ડોલ નહીં પરંતુ પાણીની ગાગર હતી સિંહે ઘેટાને બટકું ભર્યું નહીં ઘેટાએ સિંહને બટકું ભર્યું ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું નહીં ચામાચીડિયું ફળિયામાં ચડતું ચણતું હતું અને કાબડ ડાલે ડાળે લટકતી હતી કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું નહીં અમને જરાક આંખો ખોલી એટલે અમારું સપનું ઉડી ગયું એટલે આ જે જવાબ છે એ બધા કવિતાના સંદર્ભમાં આપેલા છે હકીકતમાં ચકલી ચાર ફૂટની ન હોય સિંહ છે ઘેટું કાંઈ સિંહને બટકો ના ભરે અને કીડી કાંઈ આગળ લઈને ન જાય પરંતુ આ તો કવિની કલ્પના છે હવે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો જો મેં ઘણા શબ્દો બનાવ્યા છે વાતાવરણ હોય તો ગમે એ શબ્દને જોઈન્ટ કરીને બનાવી શકાય જો જેવું કે રણ વાવ વર તાણ વાર તાવ રવ તાર

જળ કુકડીમાંથી જળ કુકડી કડી કુડ જડી કડ અને જક એટલે આવા શબ્દો બે બે જોઈન્ટ કરીને અમુક જે અર્થપૂર્ણ શબ્દો આપણે બનાવવાના હતા એવા મેં બનાવ્યા છે હવે જો અહીંયા આપણે ગીત જે હતું ઊંચા ઊંચા ડુંગર ચડશું એ આપણે ગાવાનું છે તમારે ઘરે ગાયન કરવાનું છે જે આપણે ભણાવી દીધું છે પછી જૂથમાં કામ કરો દરેક શબ્દ આપ આપેલા શબ્દ વાંચો દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો લખો મારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો હવે જો દાખલા તરીકે સરવળ્યું હોય એટલે સરવડ્યું એટલે શું તો કે ધીમેથી હલે ને એને સરવડ્યું કહેવાય બરાબર તો એના ઉપરથી એણે તો આપણને પુસ્તકમાં તો બે વાક્યો બનાવેલા આપ્યા જ છે જેવો તે એને બૂટમાં પગ નાખ્યો અંદર કંઈક સરવડ્યું ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવળ્યું એવી રીતે જો સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સરવળ્યું બરાબર મારો મારા પગનો અવાજ સાંભળીને સાપ બેઠો બેઠો તો એ થોડો સરવડ્યો એવી રીતે કોઈ પણ વાક્ય લખી શકાય ડોક્યુ કર્યું એટલે કે નજર નાખી ડોક્યું કર્યું એટલે શું કહેવાય તો કે નજર નાખી તો રસોડામાંથી સુગંધ આવી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને તે જોયું આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું એટલે જોવું ટૂંકમાં તો રાધાએ વરસાદ પડે છે કે નહીં એ જોવા બારીમાંથી ડોક્યું કર્યું એવી રીતે મેં જો વાક્ય લખ્યું છે બારણું ખુલતા જ કોણ આવ્યું એ જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યું કર્યું અથવા દરવાજાનો અવાજ થયો અને મેં બહાર ડોક્યું કર્યું એવી રીતે લખી શકાય અપ્રતિબિંબ પ્રતિબિંબ એટલે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ તો જો એના અનુસંધાનમાં બે વાક્યો આપેલા છે કે મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું કદરૂપા પતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું એવી જ રીતે અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું એવી રીતે આપણે પણ કહી શકીએ કે વાર્તામાં નો સિંહ છે એણે કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોયું આ વાક્ય મેં એક્સ્ટ્રા જે તમને કીધું છે આમાં નથી પરંતુ આવી રીતે તમે લખી શકો સંતાન એટલે સંતાનમાં કોઈ પણ આવી શકે પુત્રને પણ સંતાન કહી શકાય ને પુત્રીને પણ સંતાન કહી શકાય તો બદકી રાજવંશના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ બરાબર આપણે આપણા માતા પિતાના સંતાનો છીએ એવી રીતે પણ લખી શકાય સુરક્ષિત એટલે સલામત તો પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ઘર તડકો ઠંડી વરસાદથી બચાવ ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સૌ સુરક્ષિત રહીએ છીએ સુરક્ષિત એટલે સલામત તો કે જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંટાઈ ગયા હવે જો આપણે અત્યારના કોરોનાના અનુસંધાનમાં પણ વાક્ય લખી શકીએ બરાબર કે આપણા માટે અત્યારના માસ્ક પહેરવું એ આપણી સલામતી છે આપણી સુરક્ષા માટે છે બરાબર એટલે સુરક્ષા એટલે સલામત સલામતી નામ પાડવું બીજા નામે બોલાવું બધાએ એનું નામ કદરૂપું બતક પાડ્યું શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે ને ખીચવે છે તમારા મિત્રને તમારું શું નામ પાડ્યું છે કેમ તો જો ચમન ઢીંગળ ઠીંગણો અને જાડો છે તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું આપણે કોઈનું નામ પાડીએ એટલે શું કે એનું હકીકતનું નામ ન હોય પરંતુ આપણે બનાવ્યું હોયના ના એટલે બેડોળ જેનો દેખાવ ન ગમે તેવું અથવા સુંદર ન હોય તેવું તો માતાને કોઈ સંતાન કદરૂપું ના લાગે બધા બતકના પાંચમાં બચ્ચાને કદરૂપું કહેતા હતા કારણ કે તે બતક જેવું દેખાતું નહોતું હવે જો કૃષ્ણે કદરૂપી કુપજાને રૂપાળી બનાવી દીધી આવી રીતે જો કદરૂપા ઉપર વાક્ય બનાવ્યું હવે અહીં જો આપણે એકમની વાર્તા બેની વાર્તા છે વાદળાની ગમત આપણે ભણ્યા હતા ને એમાંથી હકીકતમાં મારે બોલવાનું હોય ને તમારે લખવાનું હોય પરંતુ આપણે અને પછી પાછો મારે સુધારવાનો હોય ફકરો પરંતુ અહીં આપણે સરસ મજાના સુંદર અક્ષરે વાર્ વાદળાની ગમતમાંથી પાંચ લીટી જોઈને લખવાની છે બરાબર અને એકદમ સરસ અક્ષરે લખવાનું છે આ કાર્ય તમારે ગૃહ કાર્યમાં ઘરે કરવાનું છે હવે શું ઘાટું ને શું ઝાંખું હવે જો આપણે જોવાનું છે કે શું ગુલાબી આપણા ગાલ વધુ ગુલાબી હોય કે હોઠ વધુ ગુલાબી હોય તો આપણા ગાલ છે એ થોડા ઓછા ગુલાબી હોય એટલે ઝાખા હોય અને હોઠ છે એ ઘાટા ગુલાબી હોય હવે શું કાળું હોય વાળ વધુ કાળા હોય કે આંખની કીકી તો વાળ છે એ વધુ ઘાટા હોય અને આંખની કીકી છે એ આ ઝાંખી હોય છે થોડીક પાણી જેવી પાણી હોય એમાં એટલે આછું લાગે થોડુંક શું લીલું હોય છે મરચું કે પોપટ તો વધુ મરચું છે થોડુંક ઘાટું હોય પોપટ છે એનો આછો કલર હોય હોય તો એ પણ લીલું શું ધોળું વધુ હોય દૂધ કે દહીં તો બંનેનો રંગ સરખો જ હોય બંને ધોળા જ લાગે ને એક સરખા જ લાગે શું પીળું હોય લીમડાનું પાન છે ને એ થોડુંક આછું પીળું લાગે અને એકદમ પાકી કેરી હોય એ કેવી ઘાટી લાગે હવે જો આપણે ફકરો વાંચવાનો છે એના અનુસંધાનમાં નીચે પ્રશ્નના જવાબ આપવાના છે રશ્મિને બાદ કરતાં બધા બાળકો વર્ગમાં આવી ગયેલા સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી તે પ્રમાણે તેને ડીશ તૈયાર કરી તેમણે ડીશમાં ચટણીને બાદ કરતાં બધી વાનગી ગોઠવી બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી કંઈક એવું મીઠાઈ મૂકી હતી એમાં બધાની નજર હતી તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા અઠ્યાવીસે પહોંચી હવે બધા બાળકો અઠ્યાવીસ થઈ ગયા હવે બધાએ બધાને નિરાશ થઈ કે કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું એ માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી હવે જો અઠ્યાવીસ થઈ તો જોડીમાં રમી શકે ચૌદની જોડી થાય ચૌદ દુ અઠ્યાવીસ જો સત્યાવીસ હોત રશ્મિ ન આવ્યો રશ્મિ ન આવ્યો હોત તો સત્યાવીસ થાત તો જોડી ન થાત એ ઘટત બાળકોના મોઢામાં પાણી આવ્યું તો કે ડિસમાંની લમચોરસ વસ્તુ જોઈને રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી હશે હવે જો રશ્મિ છે એ નાના નાના પગલા ભરે છે એટલે નાનું બાળકોએ નાના પગલા ભરે ને એટલે એની ઊંચાઈ ઓછી હશે આપણે આમાં આપણી બુદ્ધિ કામે લગાડવાની છે સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું હતું તો કે ચટણી એક જોડી એટલે કેટલા બાળકો એક જોડી એટલે બે બાળકો જોડીમાં આપણે ચપ્પલ હોય તો એ જોડીમાં હોય ને એટલે જોડી બેમાં નહીં બને આપેલ શબ્દોમાંથી સાચો અર્થ આપણે હાચાની નિશાની કરવાની છે હવે જો પગલાં પગલાં એટલે શું તો કે ભીની માટીમાં પગલાંના પગલાંને પગલાં કહેવાય નહીં માણસને બે જ્યારે પશુને ચાર પગ હોય છે એને પગલા કહેવાય નહીં પરંતુ વીસ પછી દસ પગલા ભરતા ત્રીસ આવે એટલે આપણે જે ચાલીએ એને પગલાં કહેવાય એટલે એ વિધાન સાચું છે એટલે એમાં આપણે ખરાની નિશાની કરવાની છે સંખ્યા કહેવાય તો કે ચાર સખીઓ રમતી હતી અભિષેકે પોતાની એની સંખ્યા ગણી હવે જો ચાર સખી છે એ તો આપણે આસાનીથી ગણી શકીએ એટલી મોટી સંખ્યા ન કહેવાય સંખ્યા તો કહેવાય પરંતુ આ જે લખોટીઓ ગણી જાજી સંખ્યા કહેવાય પછી ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં ડેટકા હતા એટલે સંખ્યા આવી એટલે એ બંનેમાં આપણે ખરાની નિશાની કરવાની છે સંખ્યાનો શબ્દ પણ પણ ઉલ્લેખ થયેલો છે બાદ ધ્રુવ એટલે એ શબ્દનો પ્રયોગ પણ થયેલો છે બાદ કરતા બધાને બિસ્કીટ મળી ગયા મોસમીને બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે હવે જો આમાં બધામાં જો બાદ શબ્દ આવ્યો છે કે આ બે શબ્દમાં આવ્યો છે અને બાદલ એક ઘોડો છે એમાં બાદ આવે છે પણ બાદલ તરીકે સ્નામ છે એ બાદ એટલે બાદ બાકીના અર્થમાં નથી એટલે એ વિધાનમાં આપણે ખરાની નિશાની નહીં કરી ઉપરના બે વિધાનમાં ખરાની નિશાની કરીશું ઉમેરાતા તો પાંચ વર્ષની ઉમેરે ઉમર ઉંમરે તેમને વાર્તા કહેતા આવડી ગઈ હું ઉંમરે એ ઉંમરના અનુસંધાનમાં છે ઉમેરવાના અનુસંધાનમાં નથી એટલે એમાં ના આવે ખરા ખરા ખરાની નિશાની જરાક ખાંડ ઉમેરતા સરબત ગળ્યું થયું ઉમેરતા એટલે હા એડ કરતા ઉમેરતા બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થયું એટલે જો ઉમેરતા એટલે સરવાળો કરતા એમાં ઉમેરવા ઉમેરવું એટલે એ નીચેના બે વિધાન છે એ ખરા છે હવે જો આપણે ઘટનાક્રમને ગોઠવવાનું છે તો પહેલું બને છે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી બીજું વિધાન આવે સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો ત્રીજું વિધાન આવે બાળકોના મોમાં પાણી આવ્યું મોઢામાં પાણી આવ્યું ચોથું વાક્ય આવે રશ્મી આવ્યો અને પાંચમું આ વાક્ય આવે રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ હવે મોટેથી વાંચો ચકલી ડાળે બેઠી તી ચક્કા સાથે રમતી મીઠી વાતો કરતી હતી ગોળ ગોળ ફરતી હતી હવે જો અહીંયા જોક્સ આપ્યો છે શિક્ષક એમ કે છે કે જરા હસો એટલે વિદ્યાર્થીઓ હસવા મંડ્યા એને એમ કે અમને હસવાનું કે છે અરે મને જોક્સ તો વાંચવા દો એટલે જરા કસ હસી લ્યો ચાલો એમ કરીને શિક્ષક જોક્સ કહેવા જતા હોય છે પરંતુ બાળકો તો ત્યાં તો ખડખડાટ હસી પડે છે એટલે શિક્ષક એમ કે મને જોક્સ તો કહેવા દો આવું ઘણીવાર ક્લાસમાં પણ બનતું હોય છે એટલે આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું સાતમા પાઠ સાથે ત્યાં સુધી ધન્યવાદ